પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા જૂનાગઢ જિલ્લાના કેશોદના ગામડામાં પ્રચાર માટે પહોંચ્યા. ગ્રામજનોએ માંડવિયાનું જોરદાર સ્વાગત કર્યું. જૂનાગઢ જિલ્લાનું કેશોદ વિધાનસભા પોરબંદર લોકસભા હેઠળ આવે છે. મનસુખ માંડવિયા સાથે સાંસદ રમેશ ધડુક, કેશોદના ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી દેવાભાઈ માલમ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. પ્રચાર દરમિયાન ભાજપને સૌથી વધુ લીડ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ તરફ વલસાડ બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર ચાલી રહ્યો છે. બંને પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટેના અવનવા પ્રયાસો કરવામાં આવ્યા. પ્રચારની સાથે આ મતવિસ્તારના વિવિધ સામાજિક સંગઠનો પણ જે તે રાજકીય પક્ષોના સમર્થનમાં આવી રહ્યા છે. એવા સમયે આદિવાસી સેના નામના એક આદિવાસી સંગઠને વલસાડ બેઠક પર ભાજપને સમર્થન જાહેર કર્યું. આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પંકજ પટેલની આગેવાનીમાં સંગઠનના હોદ્દેદારની વલસાડમાં બેઠક મળી. બેઠકના અંતે સંગઠન દ્વારા આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને સમર્થન જાહેર કર્યું. નવસારી જિલ્લામાં ભાજપે ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં કરી. યુવા મતદાર સુધી પહોંચવા ભાજપ બૂથ લેવલે કામ કરી રહ્યું છે. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટે નવસારી જિલ્લાની મુલાકાત લીધી અને વિસ્તારના યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ચૂંટણીમાં સૌથી વધુ મતદાન કરાવવા અને પાટીલને જંગી લીડથી જીત માટે રણનીતિ ઘડી. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ગામડાઓમાં રેખાબેનને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રેખાબેનની પ્રચાર યાત્રા જ્યારે વાવ તાલુકાના માડકા ગામમાં પહોંચી તો ગ્રામજનોએ અનોખો આવકાર આપ્યો. ભૂદેવોએ સંસ્કૃતમાં મંત્રોચ્ચાર કરી રેખાબેનને આશીર્વાદ આપ્યા. આ દરમિયાન મંત્રોચ્ચારથી વાતાવરણ ધાર્મિક અને ઉર્જામય બની ગયું. વડોદરાના ઇસ્કોન મંદિરમાં ચોરી થતા પોલીસ થઈ ગઈ દોડતી, ગર્ભગૃહમાંથી ઘૂસ્યા હતા ચોર. સંસ્કારી નગરી વડોદરાના ઇસ્કોન ટેમ્પલને તસ્કરોએ નિશાન બનાવ્યું. મોડી રાત્રે ગર્ભગૃહમાં ઘૂસી જઈ ભગવાનનો સોના ચાંદીનો શણગાર ઉતારી ગયા હોવાનો ચોંકાવનારો બનાવ બનતા પોલીસની ટીમો દોડતી થઈ હતી. એક તરફ ચૂંટણીની મોસમ ચાલી રહી છે, જેને લઈને પોલીસ દ્વારા આખી રાત ચેકિંગ હાથ ધરાતું હોવા છતાં તસ્કરોએ સરળતાથી ઇસ્કોન ટેમ્પલમાં ખાતર પાડતા ખળભળાટ મચી ગયો. ઘટના અંગેની જાણ થતાં જ મોડી રાત્રે પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ મંદિરે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે તસ્કરો ઇસ્કોન મંદિરના ગર્ભગૃહનો દરવાજો તોડીને ગર્ભગૃહમાં ઘૂસ્યા હતા, જ્યાં તેમણે ચાંદીની ગાય, બાજોટ, સોનાની ચેઇન સહિત અન્ય ઘરેણાની ચોરી કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નવસારી અને ભરૂચમાં ચોરીની ઘટના, બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. નવસારીમાં તસ્કરો પોલીસને જાણે કે ખુલ્લો પડકાર આપી રહ્યા હોય એવો ઘાટ ઘડાયો. છાપરા રોડ પર સ્થિત સિલ્વર પાલ્મ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. ત્રણ બિલ્ડિંગમાં 6 ફ્લેટમાં ચોરીની ઘટના બની. એક સાથે 3 બંધ મકાનના તાળા તોડી તસ્કરો 2,81,000થી વધુની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા, જ્યારે અન્ય 3 મકાનોમાં ચોરીનો પ્રયાસ કરાયો. ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. એક સાથે 6 ફ્લેટમાં ચોરીની ઘટનાથી પોલીસે તાબડતોબ તપાસ હાથ ધરી. આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં થોડે દિવસે ચોરીની ઘટના બની. બિલ્ડરની ઓફિસમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઓરેન્જ રેસીડેન્સી ખાતે ઈસમો બાઇક પર આવ્યા હતા. એ દરમિયાન 79,000ની ચોરીને અંજામ આપ્યો. બિલ્ડરની ઓફિસમાં ચોરી કરીને નીકળતો તસ્કર સીસીટીવીમાં કેદ થયો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. પંચમહાલના હાલોલમાં 2 ટ્રક ગટર યોજનાના ખાડામાં ખાબકી. આ તરફ ગીર સોમનાથમાં ટ્રેન અને બસ વચ્ચે અકસ્માત. હાલોલ નગરપાલિકાની બેદરકારીનો ભોગ નગરજનો બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અહીં ચાલી રહેલ ભૂગર્ભ ગટર યોજનાનું કામ માથાના દુખાવા સમાન બન્યું છે. અહીં 2 ટ્રકો ફસાઈ જતા ભાગદોડ મચી ગઈ. ગટર યોજના માટે ખોદાયેલા આ ખાડામાં વાહનો ફસાવાની ઘટનાનો સિલસિલો યથાવત છે. ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ગટર યોજના માટે જે ખાડા ખોદવામાં આવ્યા તેમાં યોગ્ય રીતે પુરાણ ન થતા ખાડામાં વાહનો ફસાઈ રહ્યા છે. આજે ફરી એકવાર બસ સ્ટેશન સામે આવેલ મંગળવારી વિસ્તારમાં 2 ટ્રકો ફસાઈ જતા ક્રેન બોલાવવાની ફરજ પડી. વાહન ચાલકો અને નગરજનોએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો. ગીર સોમનાથના ગીર ગઢડામાં ટ્રેન અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ. ટ્રેન પસાર થવાના સમયે બસ નીકળતા બંને વાહનો વચ્ચે અકસ્માત થયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ટ્રેનની ટક્કરથી બસ પલટી મારી ગઈ. રેલવે ક્રોસિંગમાં ફાટક ન હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા છે. ઘોઘંબા રોડ પરનું બોર્ડ વાંચીને વાહન ચાલકો ચોંક્યા. કાંચુ ઘોઘંબા મુખ્ય માર્ગ ઉપર જોવા મળ્યું વિચિત્ર પાટી. જાહેર રોડ પર તમે ચેતવણી બોર્ડ વાંચ્યા હશે કે ગતિ મર્યાદામાં રહો, સલામત રહો, પરંતુ પંચમહાલના જાહેર રોડ પર એવા ચેતવણી બોર્ડ લાગ્યા છે જે વાંચી વાહન ચાલકો મૂંઝાઈ રહ્યા છે. વાહન ચાલકો મૂંઝાઈ રહ્યા છે કે આ ચેતવણી આપે છે કે અકસ્માતને આમંત્રણ. કાંટુ ઘોઘંબા મુખ્ય માર્ગ પર વળાંકમાં જ ગતિમાં રહો, સલામત રહો ના લખાણવાળા બોર્ડ લાગતા વાહન ચાલકો માથું ખંજવાડવા લાગ્યા. માર્ગ પર વાહન ચાલકોની સલામતી માટે મૂકવામાં આવતા સૂચક સાઇનબોર્ડમાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. ઘોઘંબા કાંટુ મુખ્ય માર્ગના જવાબદાર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ બાબતથી અજાણ કે બોર્ડ લાગ્યા બાદ સુપરવિઝન જ નથી કરાવ્યું તે પણ એક સવાલ છે.
જો આ સૂચક સાઇનબોર્ડ મુજબ માની વાહન ચાલકો ગતિ મર્યાદાને ન અનુસરે તો યુટર્ન જેવા વળાંકમાં જરૂર અકસ્માતનો ભોગ બને. ભૂલ કદાચ એક સાઇનબોર્ડમાં હોય પણ બે બે વળાંકમાં એક જ સ્થિતિ દેખાય તો એને બેદરકારી જ કહી શકાય. આરટીઓમાં લર્નિંગ લાયસન્સ મેળવતા અરજદારોની પરીક્ષામાં પણ માર્ગ ઉપર મૂકવામાં આવતા સૂચક સંજ્ઞાની નિશાની અંગે જ પ્રશ્નો પૂછવામાં આવે છે, ત્યારે અહીં મૂકવામાં આવેલા ચેતવણીના બોર્ડ ચર્ચાનો વિષય બન્યા છે. સાયલેન્સર મોડિફાઈ કરાવતા ચાલકો સાવધાન, પોલીસે બુલેટ ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી. રસ્તા પર બુલેટના ભડાકા બોલાવ્યા તો આવી બનશે. ટ્રાફિક પોલીસે બુલેટ ચાલકો સામે કાર્યવાહી શરૂ કરતા બુલેટ ચાલકોમાં ખળભળાટ મચી ગયો. વડોદરા જિલ્લામાં ટ્રાફિક પોલીસે શહેરના બુલેટ રાજાઓ પર તવાય બોલાવી હતી. બુલેટના સાયલેન્સરને મોડિફાઈ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ રાજાઓની શાન ઠેકાણે લાવવા પોલીસે વડોદરા શહેરમાં વિશેષ અભિયાન હાથ ધર્યું. આ અભિયાન અંતર્ગત શહેર ટ્રાફિક પોલીસે જાહેર રસ્તા ઉપર ઉભા રહી અને ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકોને રોકી અને બુલેટ જપ્ત કર્યા. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી યુવા વર્ગમાં બુલેટનો ક્રેઝ વધી રહ્યો છે અને બુલેટ મોડિફાઈ કરી તેના સાયલેન્સરને પણ મોડિફાઈ કરી અને જાહેર રસ્તા પર પૂર ઝડપે બુલેટ ચલાવી અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું એક મોટું ચલણ ચાલી રહ્યું છે. કેટલાક યુવાનો બુલેટમાંથી રસ્તા પર ભડાકા બોલાવતા નીકળતા હોય છે, ત્યારે આવા લોકોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા ઝુંબેશ ઉપાડવામાં આવી છે. ભીતી ધડાકા થતા લોકો ઘર બહાર દોડી આવ્યા. રાજકોટના સાપરવેરાવળમાં ભીતી ધડાકા થયાનો સ્થાનિકોનો દાવો. રાજકોટના શાપર વેરાવળમાં ભેદી ધડાકા થયાની ઘટના બની હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ભેદી ધડાકા સંભળાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દિવસમાં સતત 3 વખત આ ઘટના બની હોવાથી નગરજનો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભેદી ધડાકાની ઘટના કયા કારણોસર બની તે હજુ સ્પષ્ટ રીતે જાણી શકાવું નથી. જો કે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ધડાકો થતા જ સીસીટીવી ધ્રુજ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલા પણ આ પ્રકારે ભેદી ધડાકા સંભળાયા હતા. ઓનલાઈન ગેમર્સ સાથે પ્રધાનમંત્રી મોદીએ સંવાદ કર્યો. પીએમ મોદીએ ગુજરાતના ગેમર્સને પૂછ્યો સવાલ કે બધા જ હસવા લાગ્યા. દેશના ધુરંધર 7 ઓનલાઈન ગેમર્સ સાથે પીએમ મોદીએ સંવાદ કર્યો. આ 7 ઓનલાઈન ગેમર્સમાં ગુજરાતના કચ્છના ભુજના રહેવાસી તીર્થ મહેતા પણ જોડાયા હતા. માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ સાથેની રસપ્રદ મુલાકાત બાદ પીએમ મોદી દેશના 7 ઓનલાઈન ગેમર્સને મળ્યા. આ દરમિયાન તેમણે રસપ્રદ વાતો કરી. પીએમ મોદીએ હળવાશમાં પૂછ્યું, ભુજમાં આ રોગ ક્યાંથી આવ્યો? તેના પ્રશ્ન પર તમામ યુવા ઓનલાઈન ગેમર્સ હસી પડ્યા. પીએમ મોદીએ તેમને સસ્તા ઇન્ટરનેટની ઉપલબ્ધતા વિશે પૂછ્યું. પીએમ મોદીને જ્યારે ખબર પડી કે તે યુવાન ભુજનો છે, ત્યારે તેમણે હળવાશમાં પૂછ્યું કે આ બીમારી ભુજમાં ક્યાંથી આવી ગઈ? જેના જવાબમાં યુવાને પીએમને જણાવ્યું કે આ બીમારી તો આખા દેશમાં ફેલાયેલી છે. આ પહેલા પીએમ મોદીએ તમામ ઓનલાઈન ગેમર્સનો પરિચય અને ઓનલાઈન ગેમિંગમાં ઇન્ટરેસ્ટ અંગે પણ પૂછ્યું હતું. ચૂંટણી દરમિયાન સરહદો પર ચેકિંગ મજબૂત કરાયું તો અમદાવાદમાં પણ ચૂંટણી તંત્રએ એક્શન પ્લાન ઘડ્યો. ચૂંટણી સમયે આંતરરાજ્ય સરહદો પર તકેદારી વધારાઈ છે. ખાસ કરીને દારૂ અને બિનહિસાબી રોકડ અને ગેરકાયદે ચીજોની હેરાફેરી પર નજર રખાઈ રહી છે. મહારાષ્ટ્રને અડીને આવેલા નર્મદા જિલ્લાની સરહદો પર પણ તકેદારી વધારાઈ છે. જિલ્લાની 5 ચેકપોસ્ટ ઊભી કરાઈ છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરો અલગ અલગ બનાવવામાં આવી છે અને આંતરરાજ્ય સરહદ પર સઘન ચેકિંગ શરૂ કરાયું છે. હાલ 200 થી વધુ જવાનો ચેકિંગમાં જોડાયા છે. મહત્વનું છે કે આ મહિનામાં સતત ચેકિંગ કરતા 2 મોટા ટ્રક, નાની ગાડીઓ સહિત લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં નર્મદા પોલીસ સફળ રહી. હાલમાં જિલ્લામાં 20 થી વધુ ચેકિંગ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર નાણાકીય લેવડદેવડ અટકાવવા અમદાવાદમાં પણ ચૂંટણી પ્રશાસન એલર્ટ થયું. ફ્રી અને ફેર ઇલેક્શન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સ્ટેટિક સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં 85 ટીમો કાર્યરત કરાઈ છે. આ ટીમમાં એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, વિડીયોગ્રાફર અને પોલીસ કર્મચારી હશે. આ ટીમ લોકસભા બોર્ડર, વિધાનસભા બોર્ડર પર વ્હીકલનું ચેકિંગ હાથ ધરશે. ઉપરાંત ગેરકાનૂની પ્રવૃત્તિ પર રોક લગાવાશે અને ગત ચૂંટણીમાં જ્યાં આવી પ્રવૃત્તિ પકડાઈ હશે ત્યાં ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવશે. વડોદરામાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો. જુહી નામની મહિલાએ રિક્વેસ્ટ મોકલી ડોક્ટરને ફસાવ્યા. યુવતીએ ડોક્ટરને મસાજ માટે કપડાં કઢાવી હની ટ્રેપમાં ફસાવ્યો. નકલી પોલીસે 10 લાખ માંગ્યા. આ સનસનીખેજ ઘટના બની છે વડોદરામાં. અહીં જુહીના ચક્કરમાં એક ડોક્ટર બરાબરના ધંધે લાગ્યા. મસાજ કરાવવા માટે મહિલાના ઘરે જતા વડોદરામાં ડોક્ટર ફસાયા. જુહી નામની મહિલાએ મેડિકલ ઓફિસરને લાલચ આપીને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો. સોશિયલ મીડિયા પર જુહી નામના એકાઉન્ટ પરથી મેડિકલ ઓફિસરને રિક્વેસ્ટ મોકલવામાં આવી. ત્યારબાદ મિત્રતા થતા મસાજ કરાવવા માટે મહિલાએ ડોક્ટરને પોતાના ઘરે બોલાવ્યા. અંતે મહિલાની વાતમાં આવીને મેડિકલ ઓફિસર તેના ઘરે ગયા, જ્યાં બેડરૂમમાં જતા જ 2 શખ્સો પોલીસની ઓળખ આપી ઘરમાં ઘૂસ્યા અને 10 લાખની માંગણી કરી.
મેડિકલ ઓફિસર આ માંગ ન સંતોષીએ તો બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપીને 1 લાખ રૂપિયા પડાવી લીધા. જોકે સમગ્ર મામલે મેડિકલ ઓફિસરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત 4 શખ્સોને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મહેસાણાના શુકનના મેળામાં થઈ ચોમાસાની મોટી ભવિષ્યવાણી, ફૂલ અને અનાજ પરથી કરાયો વર્તારો. મહેસાણાના સુપ્રસિદ્ધ ગણપતિ દાદાના ધામ એવા એઠોર ગામે ગણપતિ મંદિરમાં દર વર્ષ ચૈત્ર સુદ ત્રીજ ચોથ અને પાછમનો ભવ્ય શુકન મેળો યોજાય છે, જેમાં ફૂલ અને અનાજ પરથી શુકન જોઈને સમગ્ર વર્ષનો વર્તારો જોવામાં આવે છે. ત્યારે આ વર્ષના મેળામાં 2024ના વર્ષનો વર્તારો કાઢવામાં આવ્યો છે. આ વર્તારા પ્રમાણે આ વર્ષે વરસાદ સારો રહેશે, ચોમાસાનું આગમન વહેલું થશે, વર્ષ એકંદરે 10 આની રહેશે, રવિ પાક સારો રહેશે તેવું વર્ષ ફળનું શુકન જોવાયું. ગામના વડીલો અને નાયકો સાથે મળીને ફૂલ અને અનાજના શુકન જોવાય છે. શુકન પ્રમાણે તલાટી શાહીની કલમથી શુકન લખતા જાય છે. રાત્રે ભવાઈમાં ભજવાતા પાત્રોના મુખેથી નીકળેલ શબ્દોનું મંતવ્ય એકત્ર કરીને આખા વર્ષનો વર્તારો કાઢવામાં આવે છે. મહત્વનું છે કે ત્રિદિવસીય શુકન મેળામાં વર્ષ ફળ જોવાય છે. વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું અર્થઘટન કરાય છે. ફૂલ અને અનાજ પરથી વર્ષનો વર્તારો કઢાય છે. દર વર્ષે ચૈત્ર સુદ ત્રીજ ચોથ અને પાંચમનો ભવ્ય શુકન મેળો યોજાય છે. ફૂલ અને અનાજ પરથી શુકન જોઈને સમગ્ર વર્ષનો વર્તારો જોવામાં આવે છે. શુકન મેળા દરમિયાન એઠોર ગામમાં ખેતી, વેપાર ધંધો, રોજગાર ગ્રામજનો દ્વારા સદંતર બંધ રાખવામાં આવે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. કચ્છ અમરેલીમાં માવઠાનો માર પડ્યો. આ દ્રશ્યો જોઈને એક ક્ષણ એવું લાગે કે ચોમાસું જામ્યું છે. સુસવાટા ભર્યા પવન અને સાથે ધોધમાર વરસાદ. ચૈત્ર મહિનામાં માહોલ એકદમ ચોમાસા જેવો હતો. આ દ્રશ્યો કચ્છના ભુજ પંથકના છે. અહીં સાંજના સમયે એકાએક વાતાવરણ પલટાયું. કાળા દિબાંગ વાદળો આવી ચડ્યા અને ભર ઉનાળે વરસ્યા. ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપામાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી ત્યારે કચ્છમાં આકાશી આફત અત્યારથી જ આવી પડી. પવન વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક ફેલાઈ, પરંતુ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય તેવી ભીતિ છે. આ તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદી વાદળો ઘેરાયા. સવારથી વરસાદી વાતાવરણ હતું અને બપોર બાદ વાદળો કમોસમી વરસાદ બનીને વરસ્યા. ભર ઉનાળે અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી. ધારી ગીરના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. આ ઉપરાંત પાતળા, તરસિંગડા, રાજસ્થળી, ગઢિયા અને ચાવણમાં પણ માવઠાનો માર પડ્યો. કમોસમી વરસાદથી કેસર કેરીને નુકસાન થાય તેવી શક્યતા છે, કેમ કે હાલ કેરીની સીઝન છે અને આંબાવાડીઓમાં કેરી તૈયાર થવાની અણી પર છે. જ્યારે કમોસમી વરસાદથી કેરીના પાકનો કચરઘાણ વળશે તો ખેડૂત પર આબ